અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નવીનીકરણ પામેલી આદિનાથ નગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું, જેમાં મેયર સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બધી જ રાજકીય પાર્ટી દ્વારા બુથ લેવલથી લોકસભા વિસ્તારમાં પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે અને પાર્ટી દ્વારા કરાયેલા વિકાસ કામો અને કાર્યો લોકો સમક્ષ મૂકી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વટવા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં થયેલા અલગ વિકાસ કાર્યો લોકો સમક્ષ ખુલ્લા મૂક્યા હતા. વટવા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પોતાના મત વિસ્તારમાં અલગ અલગ 7 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં અમદાવાદના વટવા વિધાનસભામાં આવેલા ઓઢવ વિસ્તારમાં નવીનીકરણ પામેલી આદિનાથ નગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ સહિત સ્થાનિક કાઉન્સિલર અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નવીનીકરણ પામેલી શાળામાં 61 લાખના ખર્ચે નવા 8 ઓરડા સહિત વિદ્યાર્થીના શિક્ષણની સુવિધાવાળી સ્કૂલ બનાવવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અવુલભાઈ, આપણા દંડક શ્રી રાજુભાઈ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કિરીટસિંહભાઈ, મારા ભાજપના અધ્યક્ષ હિંમતભાઈ, મારા સાથી કાઉન્સિલરો બેન મધુબેન, ભાઈ અનિરુદ્ધસિંહ, ભાઈ પરેશ, બેન ગીતાબેન, અમારા મહામંત્રી ભાઈ શ્રી જીતુ, ભરતભાઈ બ્રહ્મભટ્ટ, અમારા પ્રભારી વૈશાલીબેન, ઉપસ્થિત સૌ વાલીઓ, યુવાનો, ભાઈઓ અને બહેનો, આજે મારા મત વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા 61 લાખના ખર્ચે 8 નવા ઓરડા જે માગણી કરી હતી એ પ્રમાણે એમને બનાવી આપ્યા, એના કારણે હું જિલ્લા પંચાયતનો હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. અવારનવારા સ્કૂલમાં કન્યા કેળવણી શાળા પ્રવેશના કાર્યક્રમમાં આવવાનું થાય ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને આપણા શિક્ષકો કે અમારે અહીંયા નવા ઓરડાની જરૂર છે, જો થઈ જાય તો સારું, પણ બહુ ટૂંકા ગાળામાં જિલ્લા પંચાયત દ્વારા કામ પૂર્ણ કર્યું છે અને ભૂતકાળમાં હતું એના કરતાં અનેક ઘણું ઉત્તમ પ્રકારની શાળા બની છે, એના માટે પણ હું એમને અભિનંદન આપું છું. તમને બધાને આ નવી સ્કૂલ ગમી છે? જયેશ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.